मांगरोळ તાલુકાના સ્વામિનારાયણ મહાતીર્થ લોજપુરમાં જાદવભાઈ ખોલિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા પારાયણનો હરિભક્તો લાભ લઈ રહ્યા છે। અસંખ્ય દર્શનાર્થીઓ હરિભક્તોએ જ સ્વામિનારાયણ મંદિરે દર્શને આવે છે ત્યારે હરિભક્ત જાદવભાઈ ખોલિયા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બક્સરાવાળા પૂજ્ય વિવેક સ્વરૂપદાસજી સ્વામી સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત કથાનું પારાયણનું રસપાન કરાવી રહ્યા છે, જેનો હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લઈ રહ્યા છે। શ્રીમદ ભાગવત કથા પારાયણના મુખ્ય યજમાન ખોલિયા પરિવાર દ્વારા સ્વામિનારાયણ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રીમદ ભાગવત કથા પારાયણ રામ જન્મોત્સવ પ્રસંગ નિમિત્તે હરિભક્તો ભક્તિમય વાતાવરણ સાથે આનંદ ઉલ્લાસથી રામ જન્મોત્સવની ઉજવણી સાથે શ્રીમદ ભાગવત કથા પારાયણનો લાભ લીધો હતો। લોજપુર એટલે ભગવાન સ્વામિનારાયણનું એક બહુ જ મોટું તીર્થસ્થાન છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના રુક્ષ્મણીજીની સાથે વિવાહ થયા છે। એ પ્રદેશનું ગામ એટલે સમાજને માટે શાસ્ત્રો માટે આ બહુ જ પૌરાણિક સ્થાન છે, અને પૌરાણિક સ્થાનમાં અમારા સહયોગ સમાજનો બહુ મેળો છે, અને સાથે સાથે સામાજિક સેવાઓ અને આધ્યાત્મિક સેવાઓનો એક માર્ગ જો કદાચ ખુલ્યો હોય ને તો આ લોજ નગરથી ખુલ્યો છે। એટલે લોજમાં હર કોઈ વ્યક્તિ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતું હોય અથવા દ્વારકાધીશના દર્શન કરીને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા હોય એમને રસ્તામાં આ એક બહુ જ મોટા આશરા સ્વરૂપ, અને સમાજમાં હર કોઈ ધર્મનો વર્ગ હોય, હર કોઈ વ્યક્તિ હોય, એમાં નાત જાત ભાત કોઈ જોવાનું આવતું નથી। અહીંયા રામાનંદ સ્વામીએ સદાવ્રત ખોલ્યું છે અને એ સદાવ્રતને કાયમને માટે સાકાર સ્વરૂપ આ બધા સંતોએ આપ્યું છે, અને એમાંય અત્યાર સુધી જે વયોવૃદ્ધ વડીલ ચૈતન્ય સ્વામી હતા, અને એ ચૈતન્ય સ્વામીએ શરૂઆત કર્યા પછીએ પણ વિશેષને વિશેષ બળ શક્તિ અને સમાજની સેવા થાય એ ઉમદા હેતુથી અમારા જૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન કોઠારી સ્વામીએ બહુ સારો પ્રયાસ કર્યો છે। હર કોઈ વ્યક્તિને તન ધન અને મનથી સેવા તો કરતા હોય છે, પણ સમાજની જે સેવાઓ જે રોટલો છે એ સમાજને માટે બહુ ઉપયોગી છે। દવાખાનું પણ ફ્રી ચલાવવાનું, હર કોઈ માનવની સેવા માટેના કાર્યો કરી રહ્યા છે। આજે અહીંના બહુ સારા સદનિષ્ઠ ભક્ત એમણે ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે પિતૃઓના મોક્ષને માટે એક બહુ સારી દિવ્ય ભાગવત કથાનું આયોજન અહીંયા થયું છે, જે જાદુભાઈ પરિવાર અને આજે એ માધ્યમથી કદાચ ઘણીવાર બોલાવતા હોઈએ, ઉત્સવ હોય, પ્રસંગ હોય, સમય હોય, પણ એમાં તો તમારા બધા જ આ ચેનલોની હાજરી હોય છે, પણ આજે વિશેષ આ બધા જ વ્યક્તિઓ સમાજ સુધી જે તીર્થસ્થાનો છે એનો સારો વિકાસ થાય, આ ટીવીના માધ્યમથી હર કોઈ વ્યક્તિઓ જોઈ શકે છે, જાણી શકે છે, અને તમારી ઉમદા સેવા ખરેખર આ કાર્યની છે કે જેથી કરી અને સમાજ સુધી નાના મોટા તીર્થો છે, નાના મોટા ક્ષેત્રો છે, એ ક્ષેત્રોની જાગૃતિ જો લાવતા હોય તો અમારા ટીવી ચેનલના માધ્યમથી આવતી હોય છે। એમાં આજ ઘણી બધી ચેનલોના માધ્યમથી તમે આ લોજપુર નગરના દર્શન કરી શકો।